રઘુ કાકા એક સવાલનો જવાબ આપો. અમી બેન હાથ જોડું, તમે મને કોઈ સવાલ ના પૂછો. તમારા સવાલના જવાબ મારા ભેજાના ગજાની બહાર હોય છે. આ આજે પાછો અમી બેને કોઈ પ્રશ્ન પૂછ્યો લાગે છે. અમી એ પૂછ્યો છે ને? હા. તમને પૂછ્યો છે ને? હા. તો તમે જવાબ આપો. વધુ પડતી સલાહ મને ગમતી નથી. જેટલું થશે એટલું કરીશ. મંજૂર હોય તો હા, નહીતર જાઓ ભાડમાં. મે આઈ કમેન્ટ? છોકરો ને છોકરી બગીચામાં જાય, રિસાય જ્યારે છોકરી તો ઉઠ બેસ થાય. ગેલા ગેલા જુવાનિયા ચાલુ કર. અરે પણ કેમ? અરે હું કહું છું ને યાર, તું ટીવી ચાલુ કર. શું કહેવું છે? શું ખટપટ ચાલે છે બંને વચ્ચે? એ ભાઈ, આ અમારા બંને વચ્ચેની વાત છે. યુ સ્ટે આઉટ ઓફ ઇટ, ઓકે? ખોટી લાલચ નથી. બોલ, 10 લાખ, 15 લાખ, 25 લાખ? તો પણ મારા હૈયાના ઊંડાણે મને કહ્યું કે આરુષિ, અરુષિ તું આગળ વધ. ને મેં સોદો કર્યો. અમર, આ ચેક ઉપર સાઈન કરી આપજો ને. 25 લાખ? આટલા પૈસાની જરૂર કેમ પડી? અરુષિ હિંમત રાખ, આ કોઈ ગંભીર બીમારી નથી. આપણે બીજા રિપોર્ટ કરાવીશું. હા, તમે સચ્ચાઈની સમજવાની કોશિશ કેમ નથી કરતા? આપણો બિઝનેસ, આપણો ઘર, મમ્મી પપ્પાની હાલત તમને કોઈની નથી પડી? માધવી, અમર, 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 આવી આખરી કસોટી કરીશ માં તો લોકોને ભક્તિમાંથી શ્રદ્ધા ઉઠી જશે માં, ભક્તિમાંથી શ્રદ્ધા ઉઠી જશે માં. ચારણ તો દીકરો છું, મોત વાલું કરીશ, પણ મેણા ખાઈને નહીં જીવું. મેં તમારા પડખા સેવ્યા છે ચારણ? વાંજણી રેવા કરતા તો સતી થાવ ને, તો આ ચારણિયાણીનું સૌભાગ્ય ગણાય. ત્રાગા ન હોય મામરિયા દેવ. જાનભાઈ, તમે પાતાળમાં જઈ અમેનો કૂપો લઈ આવો. હા. અમૃતની માટલી લીધી છે માથે, મગર સવારી કીધી છે માં. મગરી, તારો ઉપકાર, આજથી તું જ મારી સવાર.